તો મોદી સરકારના આગામી કેન્દ્રીય બજેટને લઈને દરેક ક્ષેત્રના લોકોને કોઈ ને કોઈ અપેક્ષાઓ છે, ત્યારે આ બજેટમાં નોકરિયાત વર્ગને ધ્યાને રાખીને સરકાર કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ નોકરિયાત વર્ગમાં ઉઠી છે. આ અંગે વડોદરાના નોકરિયાત વર્ગનું શું માનવું છે અને તેમને આ બજેટથી કેવી આશા અપેક્ષા છે જાણીએ. નાણાપ્રધાન અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બજેટને લઈને શું આશા અપેક્ષા છે એ માટે વાતચીત કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક નોકરિયાત વર્ગના જે યુવા યુવતીઓ છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે ખરેખર આ બજેટને લઈને તેઓની આશા અપેક્ષા શું છે. સર, સૌપ્રથમ તમારી પાસેથી જાણવા માંગીશું, જે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, નોકરિયાત વર્ગ તરીકે તમને આ બજેટને લઈને શું આશા અપેક્ષા છે? મારી એવી રજૂઆત છે કે ઇન્કમ ટેક્સમાં એક્ઝેમ્પશન લિમિટ જે 2.5 લાખની છે હમણાં એ 5 લાખ લિમિટ કરવી જોઈએ. બીજું કે ETCમાં જે બેનિફિટ્સ 3 લાખ સુધી આપવામાં આવે છે તે 8 લાખ સુધી કરવા જોઈએ. રાઈટ. આપણી સાથે કેટલાક યુવાનો છે, તમારી પાસેથી જાણવા માંગીશું, જે રીતે બજેટ રજૂ થવાનું છે, ચૂંટણીલક્ષી બજેટ લાગે છે આપણે કે આ વખતનું જે બજેટ છે ચૂંટણીલક્ષી બજેટ હશે? આ વખતના બજેટમાં યુવાનોને ખાસ અપેક્ષા છે સરકાર પાસે કે એમના માટે કોઈ સારી યોજનાઓ અમલમાં મૂકે. એટલે ચૂંટણીલક્ષી બજેટ ના હોય અને યુવાનો અને બધાને ખાસ અનુરૂપ હોય એવું બજેટની યુવાનો અપેક્ષા રાખી રહ્યા છે. બિલકુલ, યુવાનો સારા બજેટની અપેક્ષા રાખી રહ્યા છે. મહિલા આપણી સાથે છે, તમારી પાસેથી જાણવા માંગીશું, જે રીતે નાણાપ્રધાન અરુણ જેટલી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, આ બજેટને લઈને મહિલા વર્ગની શું આશા અપેક્ષાઓ છે? મહિલા વર્ગની તો એક જ ઓલવેઝ અપેક્ષા હોય છે કે જે મોંઘવારી જે રીતે વધી રહી છે એની સામે કંઈક રાહત મળી જાય તો ગૃહિણીને ઘણો એવો લાભ મળી શકે. 2019 લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને વચગાળાનું બજેટ રજૂ થવાનું છે, તો શું લાગી રહ્યું છે કે આ બજેટની અંદર વાયદાઓની ભરમાર હશે અથવા તો થોડા દિવસે ચાંદ બતાવવાના પ્રયાસ થશે? ના, એટલે આ ઇલેક્શન પહેલાંનું બજેટ છે એટલે થોડો ગવર્મેન્ટ વિલ બી ગિવિંગ બેનિફિટ્સ ટુ ઓલ એન્ટરપ્રેન્યોર્સ એઝ વેલ એઝ યુથ, એટલે એવું લાગી રહ્યું છે કે સારું હશે બજેટ, પર યુથ રિલેટેડ હોય તો સારું હશે. કયા પ્રકારની અપેક્ષા રાખી રહ્યો છે આ બજેટમાં યુવાઓ માટે, એવું શું હોય જેનાથી સીધો ફાયદો યુવાઓને થાય? યુવાનો માટે આ જે એટલે આ ટેક્સમાં બેનિફિટ રાહત મળે તો સારું થશે. એટલે ATD મેડિક્લેમ અને એમાં જે એક્ઝેમ્પશન લિમિટ વધારવામાં આવશે તો બહુ સારું રહેશે. બિલકુલ, નોકરિયાત વર્ગ છે તો ચોક્કસથી ટેક્સની બાબત આવે. તમને શું લાગે છે કે આ પ્રકારનું જે બજેટ છે નોકરિયાત વર્ગ માટે કયા પ્રકારનું બજેટ રજૂ થવું જોઈએ? નોકરિયાત વર્ગ માટે એક માટે જોવા જાય તો યુવાનો માટે જેની ઉંમર 25 વર્ષ સુધીની છે એ લોકોને ટોટલી એક્ઝામ ફ્રી, મતલબ એ લોકોને કોઈ ટેક્સ પેએબલ ના હોવો જોઈએ, સારું રહેશે એના માટે. લાગી રહ્યું છે કે ચૂંટણી આવી રહી છે તો તમારા જે યુવાઓ છે યુવાઓને ખાસ ધ્યાન પર રાખીને બજેટ રજૂ થશે અથવા તો એમને લઈને કંઈ અંદર વાયદાઓ થશે? મોસ્ટલી તો એવું લાગી રહ્યું છે કે થઈ શકે છે, પછી હવે આગળ તો જોઈએ. તમારી પાસેથી જાણવા માંગી છું, શું અપેક્ષાઓ છે આ બજેટમાં, એવું શું થાય જેનાથી સીધો ફાયદો પબ્લિકને કે નોકરિયાત વર્ગને થાય? લાઈક હું પોતે 25 યર્સની છું તો આઈ ગેસ ઇટ્સ ગુડ ફોર અસ ટુ ટેક્સ એક્ઝેમ્પશન. બિલકુલ, એટલે આપણે જોયું કે વડોદરાના જે અલગ અલગ જે નોકરિયાત વર્ગના લોકો છે તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે જે નાણાપ્રધાન અરુણ જેટલી બજેટ રજૂ કરવાના છે આ બજેટમાં યુવાઓ પર ખાસ ધ્યાન મૂકવામાં આવે, જે ટેક્સની બાબત છે તેના ઉપર પણ ધ્યાન કરવામાં આવે. પરંતુ ચોક્કસ એવું લાગી રહ્યું છે કે વર્ષ 2019 લોકસભાની ચૂંટણી પણ સાથે સાથે આવી રહી છે તો આ બજેટ ચૂંટણીલક્ષી પણ હોય તેવી એક જે લાગણી છે વ્યક્ત થઈ રહી છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અમિત પટેલ, TV9 વડોદરા.